જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાંથી ઝૂંપડાઓનું દબાણ અવારનવાર દૂર કરવામાં આવે છે, પરંતુ ફરી એ જ હાલત થઈ જાય છે. ફરી એક વખત પ્રદર્શન ગ્રાઉન્ડમાં ઝૂંપડા ધારકો આવી ગયા છે અને વાવાઝોડાના પગલે શહેરમાં ધરાશાયી થયેલ વૃક્ષો પ્રદર્શન ગ્રાઉન્ડમાં એકત્રિત કર્યા છે. આ વૃક્ષોના લાકડા કાપી તેનો ઉપયોગ પણ કરવા લાગ્યા છે, ત્યારે આ મુદ્દે તંત્ર બેખબર હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. આજે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભામાં વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ જીજી હોસ્પિટલ સામેની દુકાનોના લીઝવાળો પ્રશ્ન ઉઠાવી ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું હતું. દરમિયાન હોબાળા વચ્ચે ગણતરીની મિનિટોમાં સભા સંપન્ન કરી દેવામાં આવતા વિપક્ષને અન્ય મુદ્દે રજૂઆતો કરવાની તક મળી ન હતી. બિપુરજોય વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં થયેલ તારાજીનો ચિતાર મેળવવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ગૃહમંત્રીએ પત્રકાર પરિષદ પણ યોજી હતી. નરેન્દ્ર મોદીજીને જબ સે સાયક્લોન કા સમાચાર મિલા પહેલે દિશા ગુજરાત કી ઓર નહીં થી ફિર ભી પૂરે તંત્ર કો સચેત કરને और सारी व्यवस्थाओं को चुस्त दुरुस्त रखने तक रात को एक एक बजे तक स्वयं निगरानी रखी. कई बार गृह मंत्रालय को, अनेकों बार राज्य सरकार को स्वयं बात कर हर छोटी छोटी चीज का ध्यान रखने का जो सूचना दिया, इसका ही नतीजा है कि आज हम बहुत कम नुकसान में बाहर आए. બિપુરજોય વાવાઝોડું હાલાને પ્રભાવિત કરી કચ્છમાં ભારે નુકસાન કરી રાજસ્થાન તરફ આગળ વધ્યું છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી સંકટ ઊભું થયું છે. હિંમતનગર શામળાજી હાઈવે પર પાણી ફરી વળ્યા છે. રાજસ્થાનમાં પણ અનેક જિલ્લાઓ વરસાદથી પ્રભાવિત થયા છે અને અનેક ટ્રેન રદ થઈ છે. યાત્રાધામ દ્વારકા વાવાઝોડાથી પ્રભાવિત થતાં દ્વારકાને લગતી ટ્રેનો રદ કરવામાં આવી હતી, જેને પગલે ઉત્તર પ્રદેશના કાનપુરથી કથા માટે દ્વારકા આવેલા પંડિત સહિત 180 યાત્રિકો દ્વારકામાં ફસાયેલા છે. જોકે તેમને રહેવાની વ્યવસ્થા તેમના ગેસ્ટ હાઉસમાં હોવાથી તમામ સુરક્ષિત છે. ફસાયેલા યાત્રિકો ટ્રેન વ્યવહાર જલ્દી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. અગત્યના સચોટ તમામ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.